મિત્રો, તો નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ દરિયાની કાંઠે શાળબેટ ગામ, જે દરિયાની વચ્ચે આવેલું છે મિત્રો. ત્યાં જવાના છીએ અને હોડકામાં બેસીને જવાના છે મિત્રો. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, બહુ મજા આવવાની છે. અને નવો જ કાંક આપણે એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છીએ, જે દરિયાની વચ્ચે ગામડું આવેલું છે, જ્યાં રસ્તો નથી જવા માટે. અને હોડીમાં જવાનું હોય છે તો આપણે અત્યારે એક હોડી તો વહી ગઈ છે, આપણે થોડુંક શૂટ કરવાનું બાકી હતું ઇન્ટ્રો, એટલે જવા દીધી છે. હવે બીજી હોડી આવે એટલે આપણે બેસીને જઈએ મિત્રો. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો મિત્રો, બહુ મજા આવવાની છે વિડીયોમાં. કેવું ગામના લોકો જીવન જીવે છે, શું ધંધો વ્યવહાર કરે છે, કાંઈ પણ જે આપણે બધું આખું ગામ એક્સપ્લોર કરવાનું છે મિત્રો. આપણે મિત્રો, તો ચાલો અત્યારે આપણે વડકો આવે હમણાં તે બેસીને જઈએ. તો મિત્રો, પાછળ વડકો આવી ગયું છે અને હવે આપણે વડકામાં જવાના છીએ અહીંયાથી. ને જોઈ લો, પાછળ વડકો આવે છે. જો આ વડકામાં જવાનું છે, શું કે રોહિત ભાઈ, હા મજા આવવાની છે ને? એવું કટે જ નહીં. તો મિત્રો, વડકો આવે છે, એમાં જવાનું છે આગળ આપણે થોડાક દેરમાં. આ વડી બે પડી છે દરિયાની વચ્ચે જવાનું છે મિત્રો. ને હોડી આવી ગઈ છે, જો આમાં બેસીને જવાનું છે આપણે. તો મિત્રો, વડકો આવી ગયો છે અને ફાઇનલી આપણે વડકામાં બેઠી ગયા છીએ. અને હવે જવાના છીએ આ હોડીમાં બેઠીને, અને આપણી સાથે સફર કરવાના છે બધા મિત્રો. મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા છીએ શાળબેટ ગામે. અને અહીંયા જવાના છીએ આપણે, શું ઉદ્યોગ ચાલે છે અહીંયા, માણસો જીવન જરૂરી શું કામ કરે છે. અને અહીંના સરપંચને પણ મળશું અને ગામનો પૂરો વ્યૂ અહીંયાથી તમને દરિયાના તટ પાસેથી હું બતાવી દઉં છું. જો મિત્રો, અમે કેમેરામેન દેખાડો, દેખાડો જો. તો મિત્રો, આ દરિયાને કાંઠે આવેલું ગામ છે પૂરું, ને આખું ગામ આપણે એક્સપ્લોર કરવાના છીએ મિત્રો. કામ કરે છે તાજા ભાગે માણસોનો શું વ્યવસાય ધંધો છે તે પણ જાણશું. અને બાકી બધી ડિટેલ્સ વ્લોગમાં છેલ્લે સુધી રહેજો, જોતા રહેજો. તો મિત્રો, આ છે ગામનું રામજી મંદિર, ને ખૂબ વિખ્યાત મંદિર છે ને ખૂબ જ મોટું છે. દરિયાની વચ્ચે આવું મંદિર બનાવવું ખૂબ મોટી વાત છે. અને મિત્રો, આ છે ચામુંડ માતાજીનું મંદિર, હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે મિત્રો. અને દર્શન કરવા આપણે આવ્યા છીએ દરિયાને કાંઠે છે. જય શ્રી રામ, જય હનુમાનજી. અને અહીંથી દરિયો દેખાય છે, નજારો જો. તો મિત્રો, ફાઇનલી આપણે શાળબેટ ગામની સ્કૂલે આવી ગયા છે. અને સ્કૂલ આવેલી છે દરિયાની ઓલી કાંઠે, ગામની પાછળની સાઈડ આવેલો છે દરિયો. પાછળ દેખાડો કેમેરામેન, કેવું છે લોકેશન? કઈ નો ઘટે, મજા જ આવે. ઠંડો પવન આવે, તડકાનો ઉનાળો છે પાછો, ઉનાળો છે, બહુ મજા આવે. તો મિત્રો, ખૂબ સારો એવો પવન આવે છે અને ખૂબ જ મસ્ત એવું લોકેશન છે. અને પાછળ સ્કૂલ આવેલી છે દરિયાની કાંઠે. ને આપણે આવી ગયા છીએ શિયાળબેટ ગામના પાછળની સાઈડ, જે દરિયાનો કાંઠો આવેલો છે ત્યાં. જુઓ તમે લોકેશન,
હજી તો આપણે ગામમાં ખૂબ સારા સારા લોકેશન છે એટલે કવર કરવાના છે. તો પહેલા આપણે આવ્યા હતા સ્કૂલે આવ્યા હતા. તો મિત્રો આપણે જે જગ્યાએ ગયા હતા તે આ રસ્તો હતો અને આગળ બધા મિત્રો જાય છે અને હવે સરપંચ મળે તો સરપંચનો અથવા કોઈ પણ વડીલનો આપણે ઇન્ટરવ્યૂ લઈશું, ગામની વિશે જાણીશું થોડું ઘણું માહિતી. તો મિત્રો ફાઇનલી જે જગ્યાએ માછલીનો ઉછેર થાય છે તે જગ્યાએ ગામમાં પહોંચી ગયા છીએ અને પાછળ દરિયો હતો. તો મિત્રો આ આપણે જે અમુક લોકેશન હતા દરિયાની પાછળ, જે ગામની પાછળ જે દરિયાનો કાંઠો છે ત્યાં પણ ગયા હતા. તો મિત્રો ગામની પાછળ જે દરિયાનો કાંઠો છે ત્યાં પણ ગયા હતા આપણે અને ગામનો જે એન્ડ આવે છે ત્યાં પણ ગયા હતા. અને ત્યાં સ્કૂલ છે, બે સ્કૂલ છે ગામમાં, એક નાની અને એક મોટી સ્કૂલો છે અને મંદિરો આવેલો છે પાછળ મંદિર. તો મિત્રો જે જગ્યાએ માછલીનો ઉછેર થાય છે, ગામનો મેઇન વ્યવસાય જે જગ્યાએથી હાલે છે માછલી ઉછેરથી, તે આવડા છે. અને આવી રીતના કાંક જાળી કરીને આવી રીતના બંધ બાંધીને પછી માછલીનો ઉછેર કરવામાં આવે છે. હાલમાં માછી ઉછેર બંધ છે. તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે હમીરભાઈ, જે ગામના શિયાળબેટ ગામના સરપંચ છે અને ગામમાં શું શું વ્યવસાય છે, લોકોને ક્યાં ક્યાં વ્યવસાય મળે છે, આજુબાજુમાં જે શિયાળબેટ અહીંયા કંપનીઓ છે તેમાં માણસોને વ્યવસાય પૂરો મળે છે કે નથી મળતો, તે તમામ માહિતી આપણને સરપંચ શ્રી જણાવશે. મારું નામ હમીરભાઈ નગાભાઈ, સરપંચ શિયાળબેટ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અહીંયા રોજીરોટી માટે ફક્ત ને ફક્ત બોટનું જે મચ્છીમારી કરે છે એની સાથે સંકળાયેલી વ્યક્તિ જ ધંધામાં રોજીરોટી મેળવે છે. અહીંયા સામી પીપાવાવ પોર્ટ, એમ્પીએમ ટર્મિનસ, રિલાયન્સ, ભારત ગેસ એવી ચાર મોટી મોટી કંપની આવેલી છે. એમાં હજારો માણસોની બહારથી લાવે અને બીજાને રોજીરોટી આપે છે, પણ જે સ્થાયી જે છે લોકલ માણસો એને એક પણ ને રોજીરોટી માટે નથી એલએનટીમાં જગ્યા, નથી પીપાવાવ પોર્ટમાં જગ્યા, નથી ભારત શિયાળમાં જગ્યા. એક પણ કંપનીમાં જ્યાં ઇન્ટરવ્યુ લેવા જાય એટલે મામા માસીના એના સગા સંબંધી નોકરિયાતના જ રિલેટિવ એને લેવામાં આવે છે. આજુબાજુના શિયાળબેટના માણસોને કોઈ લેવામાં આવતું નથી. અને બીજા નંબરમાં કે શિયાળબેટમાં જે જે સુવિધા સરકારે આપી છે એની સુવિધા શિયાળબેટમાં મળે છે. જો ઇટીવીટી ગ્રાન્ટો સરકાર આપે છે, તમામ ગ્રાન્ટો અહીંયા વપરાય છે 100%. અને પાણી લાઇટ સરકારની પૂરેપૂરી તૈયારીમાં છે, સરકારે ઘણું આપ્યું છે. અને 108 પણ સમુદ્રની વચ્ચે આપણને આપી છે, હજી એનું ઓપનિંગ કરવામાં બાકી છે. અમુક ડોક્યુમેન્ટના હિસાબે ધારાસભ્યની રાહ જોઈને અમે બેઠા છીએ, છતાં પણ હજી આવે એનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે પરમિશન મળે ત્યારે. 108ની સુવિધા પણ દેવામાં આવી છે એમને. હા, 108 સરકાર શ્રીએ એમપીએમ ટર્મિનલ્સને કોન્ટેક્ટ આપ્યો, એમપીએમ ટર્મિનલ્સને 108ને કોન્ટેક્ટ આપ્યો. 108 વાળાએ શિયાળબેટમાં કોણ કીધું કે ભાઈ તમે બનાવી નાખો, તમે બોટ લઈ આવો અને એ અમારી હારે રહી. અને આજ દી સુધી બધી એ ટુ ઝેડ એની અંદર વસ્તુ 108માં ફિટ થયેલી છે. હવે ધારાસભ્યોને કંપનીને અધિકારીઓની રાહ જોઈ અને ઓપનિંગ કરવા માટે બેઠા છીએ. તો મિત્રો વિડીયો અહીંયા સુધીનો જ હતો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને કેવી મજા આવી રોહિતભાઈ, શું કે તમામ મિત્રોને મજા આવી ને? તો બાય બાય.